તો આ તરફ થાણેમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ રાતથી જ આ વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો સાથે જ જનજીવન ઉપર પણ તેની માઠી અસર પહોંચી છે. ગઈકાલ રાતથી જ થાણે તેમજ આસપાસના વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સમગ્ર જનજીવન જાણે ઠપ બની ગયું છે. ગઈકાલ રાતથી જ થાણેમાં અવિરત વરસાદનું જોર ચાલુ રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા 5 વર્ષમાં સિઝનનો સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડ્યો છે. લગભગ 45 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ મુંબઈ ગરાઓ તેમજ ખાસ કરીને થાણેના આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા એસોસિયેટ એડિટર નીરુ પાસેથી. જી નીરુ, જે રીતે અવિરત વરસાદ સતત ચાલુ રહ્યો છે, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ખાસ કરીને થાણે તેમજ પાલઘર તેમજ આસપાસના વિસ્તારોમાં? જો આપને જણાવી દઉં, અત્યારની પરિસ્થિતિ ખૂબ વધારે ખરાબ છે. ગઈકાલ મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. થાણે, કલ્યાણ, ડોંબિવલી આ તમામ જે વિસ્તાર છે, થાણે જે ડિસ્ટ્રિક્ટ છે, તમામ પૂરા ડિસ્ટ્રિક્ટમાં વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ વધારે ખરાબ છે. ખાસ કરીને લોકલ ટ્રેન, જે મુંબઈની લાઇફલાઇન છે, એની વાત કરીએ તો હાર્બર અને સેન્ટ્રલ લાઇનની ટ્રેનો ખૂબ વધારે પ્રભાવિત થઈ છે. અત્યારે સવારે ઓફિસ જવાનો ટાઈમ છે અને અલગ અલગ જે સેન્ટ્રલ અને હાર્બર સ્ટેશન છે, રેલવેના સ્ટેશન છે, ત્યાં ખૂબ વધારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ કે ટ્રેનની ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. ફાસ્ટ ટ્રેકની જે ટ્રેન છે તેને સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે, જેના લીધે લોકોને ખૂબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હું આપને એ પણ જણાવી દઉં, કલવામાં એક ટ્રોલ નો એક હિસ્સો તૂટી જવાથી એ લોકોના મોત થઈ ગયા છે, તેમાં એક નાના બાળકનો પણ સમાવેશ છે. ખાસ કરીને આ તમામ પરિસ્થિતિને જોતા પ્રશાસન દાવો કરી રહી છે કે તેઓ તમામ પગલા હાથ ધરી રહ્યા છે, જેથી અહીં નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. પણ વરસાદની આ પરિસ્થિતિથી મહાનગરપાલિકા પણ લડવામાં સક્ષમ નથી દેખાઈ રહી, કારણ કે દર વર્ષ આવી પરિસ્થિતિ બનતી હોય છે, પણ લોકોને જ આનો ભોગ બનવો પડતો હોય છે. સામાન્ય જે અહીંના મુંબઈ ગરાઓ છે, આમ નાગરિક છે, તેઓને આનો ભોગ બનવો પડતો હોય છે. હવે જોઈ રહ્યું કે આખરે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે, આવી સ્થિતિમાં પ્રશાસન કઈ રીતે આ તમામ પરિસ્થિતિને જે છે તેનાથી લડવામાં સક્ષમ રહે છે? જી આભાર સમગ્ર જાણકારી બદલ. તો મુંબઈમાં અવિરત